ઉપલેટા તાલુકાના ખેડૂતોની હાલત બેહાલ બની છે ત્યારે ડુંગળી તથા કોબીના ભાવ તળિયે બેસતા ખેડૂતોએ ઉભા પાકમાં રોટાવેટર ફેરવી નાખ્યા. ઉપલેટા તાલુકામાં આ વર્ષે ખેડૂતોને ડુંગળી કોબી જેવા શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલ હતું, જેમાં ઉપલેટા તાલુકાના કેરાળા ગામના માજી સરપંચ વિક્રમભાઈ પામરોટિયા પોતાના 20 વીઘા જમીનમાં ડુંગળી તથા કોબીનું વાવેતર કરેલું, પરંતુ પાક તૈયાર થતાં બંનેમાંથી એક પણ પાકની કિંમત બજારમાં ના ઉપજતા તેઓએ ઉભા પાકના રોટાવેટર ફેરવીને પાકનો નાશ કરેલ, જેમાં આ બનાવની જાણ સરકારને થાય તે માટે તેમણે મીડિયાના મિત્રોને બોલાવીને પોતાની બેહાલી વર્ણવી હતી. તેમજ જણાવેલ હતું કે ડુંગળીના પાકનું વાવેતર કરવામાં બિયારણ દવા મજૂરી સહિત મણ દીઠ અંદાજીત 110 રૂપિયાનો ખર્ચ થાય છે. બજારમાં મણના ભાવ ફક્ત 70 રૂપિયા છે. આ ઉપરાંત માર્કેટ સુધી પહોંચવામાં પણ 30 રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યારે આવા ખર્ચ કરતા ઉભા પાકને નાશ કરવાનો નિર્ણય ખેડૂતોએ લીધો હતો. ત્યારે ખેડૂતોએ એમ કહ્યું હતું કે મારા કુટુંબની ખાધા ખોરાક તો ત્યારે એક બાજુ રહી, પરંતુ મને વર્ષ 5 લાખની નુકસાની વેઠવી પડી છે. બીજા ખેતરમાં કોબીજ વાવેલ હતી, તેમના પણ ભાવ ન મળતા ખેતરમાં પશુઓને ખુલ્લા મૂકીને તેઓને ખવડાવી દેવાનો નિર્ણય લીધો હતો. ડુંગળીના પાકને જેમ કોબીનો પાક પણ નિષ્ફળ છે, આ મારા ભાઈ દાનાભાઈ દેવરખભાઈ વામરોટિયાની કોબી છે, તો આ કોબી પણ આખે આખો પાક નિષ્ફળ છે. આમાં પણ રોટાવેટર જ મારવાનું છે. 1 વીઘે વાવેતર દવા દારૂ બધું 20,000 રૂપિયાની 1 વીઘે ખર્ચો છે. 10 વીઘાની કોબી છે અત્યારે. વળતર આનું 1 વીઘે 1,000 રૂપિયા મળેલું છે. તો હવે આ કોબીને આખે આખું રોટાવેટર મારી અને પાક ફેલ કરવામાં આવશે, કારણ કે મજૂરીના પૈસા નથી થતા. 1 કિલાના અહીંથી અમને 1 કિલાનો રૂપિયો પણ નથી મળતો. ઉતારવાનો ભાવ 1 કિલાના 2-3 રૂપિયા મજૂરી ખર્ચ લાગે. વેચવા જાવ તો શું ભાવ? વેચવા જાવ તો 1 કિલાનો રૂપિયા મેં કોઈ લેતું નથી. મારું ગામ કેરાળા, મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ વામરોટિયા. મેં 20 વીઘા ડુંગળીનું વાવેતર કરેલ. 20 વીઘામાં ટોટલ ખર્ચો 1 મણે 110 રૂપિયાનો થાય. અત્યારે ભાવ આના કોઈ મળવા પાત્ર નથી. 35 રૂપિયાનો ખર્ચો અત્યારે લણતરમાં થાય. 35 રૂપિયાનો વાવેતર 70 રૂપિયા, દવા ખાતર સુપર પાણી એમ કરી 110 રૂપિયાનો ખર્ચો થતો હોય તો અત્યારે આના ભાવ 1 રૂપિયો ઉપજતો નથી. તો અમે આ ડુંગળીને રોટાવેટર મારી અને 20 વીઘામાં અમે રોટાવેટર મારી આ પાકને ફેલ કરેલ છે. તો આમાં ક્યાંય પણ બહુ નુકસાન કરે છે ખેડૂત. સુપર ખાતરના ભાવ વધતા તો અત્યારે જે ધિરાણ નવા જૂના કરવા છે ખેડૂતને, એ પણ એમાં નવા જૂના થઈ શકે એવી શક્યતા કાંઈ છે જ નહીં. તો ખેડૂતને શું પગલાં લેવા આને માટે, તો એ માટે આમાં કાંઈ બીજી કોઈ જોગવાઈ હોય સરકાર પાસે તો આમાં કાંઈ સહાય, તો એ માટે એમ કે સહાય સરકાર કરે તો ખેડૂતને એનો ફાયદો મળે. થોડાક ભાવ તેજ હતા તો દરરોજ ટીવીમાં છાપામાં હતા, ગૃહિણીની આંખોમાં આંસુ. તો આજે તો ખેડૂતને આમાં આપઘાત કરવાનો વારો છે. તો આ આપઘાત ખેડૂત કરવાનો વારો છે તો ટીવી કે છાપામાં કે મીડિયામાં બીજે ક્યાંય આવતું નથી. તો એને માટે ખેડૂતે તો કે સરકારે કાંઈક પણ એના પગલાં લેવા જોઈએ. સરકારે બીજા જિલ્લામાં, અમરેલી જિલ્લામાં ઘણી બધી ડુંગળી બાબતમાં સહાય કરી છે. તો ઉપલેડા તાલુકો, રાજકોટ જિલ્લાના ઘણા બધા તાલુકામાં ડુંગળીનું વાવેતર થાય છે, ત્યાં પણ સરકારે કાંઈક આના પગલાં આગળ લઈ અને એને ખેડૂતને આનો કાંઈક ફાયદો મળે એવું કરવું જોઈએ. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા.